કેમ છે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયોમાં મેં તમને વાત કરી હતી કે ઓવરઓલ આને કોને શું કહેવાય, ખૂણામાં ત્રણ બટન આપેલા છે એને શું કહેવાય, નીચેની આ જે પટ્ટી આપેલી છે એને શું કહેવાય, કે લાસ્ટમાં જે ઝૂમ એરિયા આપેલું છે તેને શું કહેવાય. જો એ વિડીયો ના જોયો તો એ વિડીયો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક હશે, ત્યાંથી જોઈ લેજો. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આ ઓફિસ બટન, જે તમે જોઈ શકો છો માઉસનો પોઈન્ટર જે હાઇલાઇટ કરેલું છે એના ઉપર નોટ ડાઉન રાખજો, ફોકસ રાખજો, એના ઉપરથી હું તમને બધી વસ્તુના વિશે વાત કરીશ. ઓફિસ બટન આપેલું છે તેની અંદર કોને શું કહેવાય એની થિયરી વિશે વાત કરશું, ત્યારબાદ અપકમિંગ વિડીયોની અંદર એના પ્રેક્ટિકલ વિશે વાત કરશું. ફર્સ્ટ ઓફ ઓલ આવે છે ન્યૂ. ન્યૂ દ્વારા શું થાય, તો કે ન્યૂ દ્વારા નવી ફાઇલ બને, ઓપન દ્વારા જૂની બનાવેલી ફાઇલ ખુલે. લાસ્ટ ટાઈમ તમે જે ફાઇલ બનાવેલી હોય એ ફાઇલ તમારી જૂની બનાવેલી ફાઇલ ખુલે. ત્યારબાદ આવે છે સેવ. સેવ દ્વારા શું થશે, તો કે સેવ દ્વારા તમારી જૂની બનાવેલી ફાઇલમાં તમે જે કંઈ ચેન્જીસ કરો, એટલે કે એને કંઈ એડિટ કરો, એડિટ કરેલી વસ્તુને તમારે સેવ કરવું, સેવ કરી શકો. સેવ એઝ દ્વારા તમારે નવી બનાવેલી ફાઇલને સેવ કરવું હોય તો તમારે સેવ એઝનો યુઝ કરવાનો. એક કન્ફ્યુઝન પોઈન્ટ છે એ ધ્યાન રાખજો, સેવ એઝ ને સેવ બંનેમાં ડિફરન્સ એટલો છે, સેવ એઝ દ્વારા નવી બનાવેલી ફાઇલ સેવ થાય, સેવ દ્વારા જૂની બનાવેલી ફાઇલ સેવ થાય. પ્રિન્ટની અંદર આવે છે પ્રિન્ટ પ્રિવ્યૂ. ફર્સ્ટ ઓફ ઓલ આવે છે પ્રિન્ટ પ્રિવ્યૂ. પ્રિન્ટ પ્રિવ્યૂ દ્વારા તમારા જે આ ડોક્યુમેન્ટ ફાઇલ છે, મેં તમને કીધું હતું લાસ્ટમાં, જો હાઇલાઇટ કરું છું આ વ્હાઇટ વર્કસ્પેસ છે, જે વર્કસ્પેસ છે એની પ્રિન્ટ કેવી નીકળશે ને એ પ્રિન્ટ પ્રિવ્યૂ દ્વારા તમને ખબર પડે, એટલે કે પ્રિન્ટ કાઢ્યા પહેલા કેવી નીકળશે એ આપણને ખબર પડે, જેથી કરીને આપણા પેજ ઓછા બગડે. ઓકે, ત્યારબાદ આવે છે ક્વિક પ્રિન્ટ. ક્વિક પ્રિન્ટ દ્વારા શું થશે, તો કે લાસ્ટ ટાઈમ તમે જે પ્રિન્ટની અંદર ઓપ્શન પ્રોવાઈડ કર્યા હશે, અથવા તો જે પ્રિન્ટરમાં પ્રિન્ટ આપેલી હોય, જે અલાઇનમેન્ટ લીધેલું, એટલે કે એ ફોર પેપર હોય, લેટર હોય, લીગલ હોય, જે પેપરમાં લાસ્ટ ટાઈમ તમે જે પ્રિન્ટ આપી હોય ને એ પ્રિન્ટની અંદર તમે ક્વિક પ્રિન્ટની અંદર તમે એને સીધી પ્રિન્ટ આપી શકો. ત્યારબાદ આવે છે પ્રિન્ટ. પ્રિન્ટ દ્વારા પ્રિન્ટ કેવી કાઢવી, બ્લેક એન્ડ વ્હાઇટ, કલર, એ ફોર, લીગલ, કયા પેપરમાં, એક પેજમાં બે શીટ કાઢવી છે, ઓડ કાઢવી, ઇવન કાઢવી, આવા બધી વસ્તુ તમારે પ્રિન્ટની અંદર આવશે. જ્યારે હું આની તમને પ્રેક્ટિકલ દેખાડીશ આના પછીના અપકમિંગ વિડીયોમાં, ત્યારે હું તમને એના વિશે ડિટેલમાં વાત કરીશ. આજના વિડીયોમાં ખાલી આની થિયરી જ છે. ત્યારબાદ આવે છે પ્રિપેર. પ્રિપેર દ્વારા આની અંદર તમારા જે આ વર્ડ ફાઇલ છે, જે આપણે વર્કસ્પેસની અંદર આપણે કેટલા લાઇન છે, કેટલા કેરેક્ટર છે, કેટલી લાઇન છે, શું છે એના વિશે તમારે જોતું હોય, તમે એના વિશે પ્રિપેર દ્વારા જાણી શકો. તમારે એને પાસવર્ડ આપવો હોય કે કોઈ તમારી રજા વગર આ ફાઇલને ઓપન ના કરી શકે. ફોનની અંદર કેમ આપણે લોક ખોલીએ તો પાસવર્ડ આપીએ, એ પાસવર્ડ તમારે આપવો હોય તમે પ્રિપેર દ્વારા આપી શકો. ત્યારબાદ આવે છે સેન્ડ. સેન્ડ દ્વારા તમારે આ સીધી વર્ડની ફાઇલને ઇમેલ કરવું હોય, ફેક્સ કરવું હોય, એઝ અ પીડીએફ તમારે અટેચ કરીને મેલ કરવું હોય, એ બધી વસ્તુ તમે સેન્ડ દ્વારા કરી શકો. ત્યારબાદ આવે છે પબ્લિશ. તમારી આ જે વર્ડની ફાઇલ છે એને ડાયરેક્ટ તમારે બ્લોગમાં, અથવા તો કોઈ મેનેજમેન્ટ સર્વર, અથવા તો તમારી જે વર્કસ્પેસ હોય, એક સાથે ઘણા બધા સિસ્ટમ સર્વરમાં કનેક્ટેડ હોય એની સાથે તમારે એને શેર કરવું હોય તો પબ્લિશ દ્વારા કરી શકો. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, ક્લોઝ દ્વારા તમે શું કરી શકો, કે તમારી જે આ ચાલુ ફાઇલ છે એને તમે બંધ કરી શકો. અહીંથી તમે બંધ કરો એ ક્લોઝ થશે, બટ એનાથી આખું પ્રોગ્રામ બંધ થાય. આ ક્લોઝ દ્વારા તમારી જે આ ફાઇલ છે, જે અત્યારે ખુલ્લી ફાઇલ છે, ડોક્યુમેન્ટ વન નામની ફાઇલ, એ બંધ થાય. આજના વિડીયો માટે આટલું જ. આના પછીના અપકમિંગ વિડીયોની અંદર હું તમને વાત કરવાનો છું આના પ્રેક્ટિકલ વિશે. આજના વિડીયોમાં હું તમને પ્રેક્ટિકલની વાત કરું તો વિડીયો થોડુંક લેન્ધી થાય, એટલે આપણે શોર્ટમાં સ્વીટ ઇન્ફોર્મેશન દેવાની છે, એટલે આપણે આના વિડીયોની અંદર આટલી જ વાત કરશું. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આના પહેલાના વિડીયોની લિંક હશે, ત્યાંથી આનું ઓવરવ્યૂ જોઈ લેજો. સિરીઝ વાઇઝ જ વિડીયો હાલશે, એટલે તમારે ટીલ એક વિડીયો જોઈને બીજું વિડીયો જોવું જ પડશે. આજના વિડીયોમાં જો મજા આવી હોય તો લાઇક કરજો, મને સાંભળવું ગમતું હોય તો સબસ્ક્રાઇબ કરજો. મારું નામ છે રિઝવાન ભાગા. મળશું અવાજ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો, શીખતા રહેજો. થેન્ક્સ ફોર વોચિંગ.